નિક્ષય પોર્ટલમાં એસ લાઇન એલપીએ રિપોર્ટને કેવી રીતે એક્સેસ કરવો તે સમજવામાં આ વિડિયો તમને મદદ કરશે એસ લાઇન એલપીએ રિપોર્ટને એક્સેસ કરવા માટે પ્રથમ સંબંધિત વપરાશકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને નિક્ષય રિપોર્ટ્સ પોર્ટલમાં પ્રવેશ કરો હવે રિપોર્ટ્સ પર જાઓ અને S9 એલપીએ રિપોર્ટ પર ક્લિક કરો આ સૂચિત ટીબી દર્દીઓની કુલ ગણતરી આપે છે એસએલએલપીએ ટેસ્ટ માટે પાત્ર છે અને વપરાશકર્તા દ્વારા પસંદ કરેલ તારીખ શ્રેણી નિદાનની તારીખના આધારે એસએલએલપીએ ઓફર કરવામાં આવ્યા છે જરૂરિયાતના આધારે વપરાશકર્તા ડ્રોપડાઉનમાંથી રાજ્ય પસંદ કરી શકે છે આગળનું પગલું જિલ્લો પસંદ કરવાનું છે ટીબી યુનિટ માટે ડ્રોપડાઉનમાં તમે કાં તો એક યુનિટ પસંદ કરી શકો છો અથવા બધા ટીબી યુનિટનો વિકલ્પ પસંદ કરી શકો છો ફ્રીક્વન્સી માસિક અથવા ત્રિમાસિક હોઈ શકે છે હમણાં માટે ચાલો માસિક પસંદ કરીએ આગામી ડ્રોપડાઉન તમને વર્ષ પસંદ કરવાની મંજૂરી આપે છે ઉનમાં છેલ્લા પાંચ વર્ષની યાદી છે મહિના માટે ડ્રોપડાઉનમાં તમારી પસંદગી મુજબ મહિનો પસંદ કરો સુવિધા માટે રેડિયો બટનો સાથે બે વિકલ્પો છે નિદાન અને વર્તમાન ત્યારબાદ તમે ડ્રોપડાઉનમાંથી તારીખનો પ્રકાર પસંદ કરવો પડશે અહીં વિકલ્પો નોંધણીની તારીખ સૂચનાની તારીખ અને સારવારની શરૂઆત કરીએની તારીખ છે આગળનું પગલું એચએફ સેક્ટર પ્રકાર જાહેર અથવા ખાનગી પસંદ કરવાનું છે તમારે હવે પીએમડીટી રેજિમેન્ટ પસંદ કરવું પડશે આગળ તમારે રોગનો પ્રકાર પસંદ કરવો પડશે ડ્રોપડાઉનમાં ચાર વિકલ્પો છે બધા અન્ય એક્સ્ટ્રા પલ્મેનરી અને પલ્મનરી વય માટે ડ્રોપડાઉનમાં બે વિકલ્પો છે પંદર વર્ષથી ઓછા અને પંદર રૂપીટ અને પંદર વર્ષથી વધુ અથવા સમાન છેલ્લું ડ્રોપડાઉન તમને દર્દીનું લિંગ પસંદ કરવાની મંજૂરી આપે છે ડેટા મેળવવા માટે ડેટા મેળવો પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ એક્સેલ પર ક્લિક કરો આ નિક્ષય પોર્ટલમાં એસ લાઇન એલપીએ રિપોર્ટને એક્સેસ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરે છે